ભરૂચના અંકલેશ્વર પંથકમાં વરસાદી વિનાશ ફેર્યો છે. અંકલેશ્વરના હજાત ગામમાં વાવાઝોડાએ મુખ્ય પાક એવા ડાંગરને ખૂબ જ વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું છે. ખેડૂતોના કહેવા પ્રમાણે અહીં 500 હેક્ટર ખેતી થાય છે અને એમાંથી 30% જેટલો ઉતારો લઈ અને તડકામાં સૂકવવા પાથર્યો હતો, પરંતુ અચાનક જ સાંજના સમયે વાવાઝોડા અને વરસાદના કારણે પાક બગડી ગયો. ભીના થયેલા પાકના કારણે 70 રૂપિયા જે ભાવે ડાંગર વેચતા હતા અને એના કરતા ખેડૂતોએ એના અડધા ભાવમાં પાક વેચવાનો વારો આવ્યો છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સતત બીજા દિવસે પણ વરસાદ વરસ્યો છે. કપરાડાના વડવાલી ગામમાં એકાએક ધોધમાર વરસાદ વરસ્યો છે. લગ્ન પ્રસંગમાં વિક્ષેપ પડ્યો છે. વડોલીમાં એક પરિવારમાં લગ્ન પ્રસંગ હતો. લગ્નનો માંડવો બંધાયેલો હતો અને જાનૈયાઓ અને કન્યા પક્ષના લોકો લગ્ન મંડપ નીચે હતા. એ વખતે જ અચાનક તોફાની પવન ફૂંકાયો હતો અને ધોધમાર વરસાદ શરૂ થયો હતો. એકાએક શરૂ થયેલા વરસાદના કારણે લગ્ન મંડપમાં દોડધામ મચી ગઈ હતી. જાનૈયાઓ વરસાદથી પલળતા બચવા આમ તેમ દોડતા દેખાયા હતા અને આજુબાજુના ઘરોમાં આશરો લીધો હતો. વરસાદના કારણે લગ્ન મંડપમાં દોડધામના દ્રશ્યો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. તો ભરૂચમાં અંકલેશ્વરમાં વાવાઝોડાએ નુકસાન વેર્યું છે. અંકલેશ્વરમાં પણ તેજ પવન સાથે વરસાદ વરસ્યો. અંકલેશ્વર પંથક કેરીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. સરકાર પાસે મદદની ગુહાર લગાવવામાં આવી છે. કેરીની અંદર આંબાના બહુ મોર આવ્યો, બહુ લીટ મોર આવ્યો છે અને લીટ મોર આવવાથી જવલ્લે જે કંઈ આંબા પર જવાનું થયેલું હતું તે કમોસમી વરસાદ થવાથી નીચે આંબાની નાની નાની કેરી થયેલી બધી ગરી ગઈ છે અને જે કંઈ બાકી રહેલી હતી તે અત્યારે વરસાદ થવાથી વાવો જેવું આવવાથી જમીન દોષ થઈ ગઈ. છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે તલ, મકાઈ, કેરીના પાકને પણ નુકસાન પહોંચ્યું છે. ગાજવીજ અને તીવ્ર ગતિ સાથે પવન ફૂંકાતા પાકને નુકસાન થયું છે. જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદ અને તીવ્ર પવન ફૂંકાતા 3 જેટલા કાચા મકાનો ધરાશાયી થયા હતા. વીજળી પડતા એક ખેડૂતના પશુના કરુણ મોત થયા હતા. જ્યારે તલ વાવેલા છે તો ગઈકાલે 6 વાગે એવું વાવાઝોડું અને એવું તોફાન આવ્યું કે તલ બધા પડી ગયા અને બહુ જ વરસાદ પડ્યો અને ઘણું નુકસાન છે અમારું. રાત્રે 8 વાગે વરસાદ ગાજવીજ સાથે પડતા બળદને ભેંસ બે મરી ગયા છે. અને પોસ્ટમોર્ટમ કરવા માટે કોઈ અધિકારી આવ્યા છે? કોઈ નથી આવ્યો. શું માંગ છે તમારી સરકાર પાસે? સરકાર કઈ સહાય આપે એવી માંગ છે. તો આ તરફ અંબાજીના દાતા પંથકમાં પણ કમોસમી વરસાદના કારણે મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. ખેતરમાં તૈયાર થવાના આરે આવેલો પાક જમીનદોસ્ત થઈ ગયો છે, જેમાં બાજરી, મકાઈ સહિતના પાકને મોટા પાયે નુકસાન થયું છે. આ સાથે ઉનાળુ મગફળીમાં પુષ્કળ નુકસાન પહોંચ્યું છે. રાત દિવસ મહેનત, 1000 રૂપિયાનો ખર્ચ, છતાં પણ જગતના તાતને રાતા પાણીએ રૂવાનો વારો આવ્યો છે. હાલ તો ખેડૂતો સર્વે કરાવી સહાયની માંગ કરી રહ્યા છે. ગઈકાલે સરકારે વરસાદ પડ્યો, કામોસી વરસાદ, બહુ ભારે નુકસાન થઈ ગયું છે. પૂરા અમારા દાંતા તાલુકામાં બાજરી પાક, મગફળી એ બધું સાપ વિનાશ થઈ ગયું છે. સરકાર અમારા અમે જોવા વિનંતી કરું છું સરકારને કે કોઈક ને કંઈક અમારે થોડી ઘણી સહાય આપો. એ અમારે પાક આડો થઈ ગયો, કશું કોઈ ઊભો થવાનો નથી, બેકાર જવાનો છે બધું. વાત ગીર સોમનાથની. ગીર સોમનાથમાં ગુરુકુળના સ્વામી પર સનસનીખેજ આક્ષેપ મુકાયા છે. સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી પર વિદ્યાર્થીના પરિવારજનોના આક્ષેપ. મોટા સમઢિયાળાના ગુરુકુળના સ્વામી વિવાદમાં સપડાયા છે. બાળકના પિતાએ સનસનીખેજ આક્ષેપ મૂક્યો છે. બાળકને સાધુ બનાવવા માઇન્ડ વોશ કર્યાનો આક્ષેપ છે. ગીર ગઢડાના મોટા સમઢિયાળા ગુરુકુળની આ ઘટના. પરિવારજનોનું કહેવું છે કે બાળક કોઈ પ્રસંગમાં નથી આવતું, ઘરે આવે તો કોઈની સાથે બોલે નહીં, માત્ર સ્વામી સાથે જ વાતો કરતો હોવાનો પરિવારજનોએ દાવો કર્યો છે. બાળકના માતા પિતાનું કહેવું છે કે તે ઘરે આવે પણ પાછો જતો રહે.
ગુરુકુળમાં જ રહેવાની બાળકની જીદ હતી. સ્વામી અને બાળકના ઓડિયોમાં ચોંકાવનારી વાતચીત સામે આવી છે. બાળકને હટ કરવાનું સ્વામી બાળકને શીખવાડે છે. ગુરુકુળ આવવાની કોઈ ના પાડે તો જમવાનું નહીં. બાળક અને સ્વામી વચ્ચેની આ ઓડિયો ક્લિપમાં પણ સનસનીખેજ વાતચીત થઈ રહી છે. હેલો હેલો અરે 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 ગુરુ કેમ છે? સારો. કાનાને કાલ ફોન કર્યો તો પણ નતો પડ્યો, અજય એવું પડ્યો તો એવાના ફોન માંથી ના કરે. પછી ચાર ફોન ઓલામાં કર્યા હતા તમારામાં. એવું છે? કેદી આવવાનું છે? તમે કે કાલ આવી જાઓ. કાલ? હા હા. એટલે સર વાટ જોઈશ. કાલે સેટિંગ હતું, કાલે પરમ દિવસે ફાઇનલ. હા હા. અત્યારથી નહીં કહેતો, ફોન અત્યારે આવી ગયો એટલે કાલે સવારમાં કહી દઉં, મને જ મૂકી દેજે. હા હા, એટલે બરાબર. પછી નથી ટાઈમ ને ઓકે કરે ને કે તું ગુરુકુલ પૂછી લો, સાહેબ ની ફ્રી હોય તો આ બધું આવતા હોય તો એને રહ્યો જાઉં એમ કરો. કાલે રહી આવજે. સારું, મજા આવે ને અહીંયા પછી નેક્સ્ટ ક્રિકેટ રમવાની. બાકી સારું છે ને બધું? બાળક અને સ્વામી ની ઓડિયો ક્લિપ થી ખળભળાટ મચી ગયો છે. સ્વામિનારાયણ ગુરુકુળ ના જનાર્દન સ્વામી પર અહીં ધોરણ 10માં અભ્યાસ કરતા બાળકના માતા પિતાએ ગંભીર આરોપ લગાવ્યા છે. બાળકના પિતાનું કહેવું છે કે તેમનો દીકરો ધોરણ 8થી મોટા સમઢિયાળા ગુરુકુળમાં અભ્યાસ કરે છે, જે હાલ ધોરણ 10માં છે. અને આરોપ છે કે સ્વામિનારાયણ ગુરુકુળના જનાર્દન સ્વામી દ્વારા તેમના દીકરાને સાધુ બનાવવા માઇન્ડ વોશ કરવામાં આવ્યું છે. મારો છોકરો 8થી ભણે છે ગુરુકુળમાં અને ટાણે 10માની પરીક્ષા પૂરી થઈ છે. પરીક્ષા આપીને પૂરું વેકેશન પીડ્યું ત્યારે લેવા ગયો, ત્યારે આવ્યો નહીં. એટલે એમાં સ્વામીનો એને માઇન્ડ વોશ કરેલો છે. એટલે પછી મેં ધક્કો ખાધો, બીજી વાર હું ગયો તો એ મારીને લઈ આવ્યો. પછી અહીં ઘેરે ખાધું નહીં, પછી બીજા દિવસે એ ભાગીને વહી ગયો. પછી અહીંયા 10-15 દિવસ રોકાણો, પાછો આવ્યો, પછી 3 દિવસની બોલી કરીને આવ્યો. પછી એ રીતના એ બધી મેટલ આવી, પછી મેં એપ્લિકેશન નાખીને એનું બધું રેકોર્ડિંગ કર્યું છે. સ્વામી એ વાત થઈ છે ને એ બધી, અને નોટબુક પકડવાની છે 3. મારો છોકરો ગુરુકુળમાં સમઢિયાળા ગુરુકુળમાં ભણે છે સ્વામિનારાયણ ને, એણે સ્વામીના કહેવાથી અમારા ઘરમાં કાંઈ શાંતિ રહેવા દીધી નથી. મારા છોકરાને સ્વામીએ મગજ કંટ્રોલ કરી લીધો અને એ સાધુ થઈ જવાની કહેતો નથી અમારે સાધુ થઈ જવું, પણ એ સાધુ થવાની સંતોએ બધું પઢાવેલું છે, એ અમારા પાસે સબૂત છે. નહીં ખાતો પીતો નથી, સ્વામીના કહેવાથી ખાય છે. સ્વામી બંધ કહેવા કહી કે નથી ખાવાનો તો નથી ખાતો. તમે 8મા ધોરણમાંથી અમારા ભાઈના દીકરાને સમઢિયાળા ગુરુકુળમાં ભણવા મૂક્યો. એટલે અમને એમ હતું કે ગુરુકુળમાં રહે તો બીજા સંસ્કાર, બીજા બધી રીતે સારા સંસ્કાર આવે. પણ એ સ્વામીએ એવું એનું માઇન્ડ કરી નાખ્યું કે ઘેરે આવવા જ માગતો નથી, બરાબર. અને ઘેરે લાવીએ તો પ્રાણે એ સમઢિયાળા જવાની જ કોશિશ કરી. ઘરે આવે તો બસ એક રૂમમાં પુરાઈ રહી, ખાવા પીવાનું બંધ કરી દઈ. પછી સ્વામી ક્યારેક વાત કરી લે ફોનમાં, અમને ખબર વગર નહીં. અને સ્વામી એમ કે ખાઈ લઈ જાય તો ખાય ને કે ન ખાય. અમે બધું એનું રેકોર્ડિંગ ને બધું પ્રૂફ સાબિત કર્યું, બધું કેટલું બધું, એના ઉપર તમને ખ્યાલ આવ્યો કે આમાં સ્વામીનો હાથ છે, સ્વામી જ આ બધું કરાવે. સ્વામીનો સંપર્ક પ્રયત્ન કર્યો પણ સ્વામી અમને મળ્યા જ નહીં ક્યારે. ત્યાં જાય એટલે સ્વામી હાજર હોય. જો કે આ સમગ્ર મામલે ગુરુકુળ કે જનાર્દન સ્વામી દ્વારા કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી, પરંતુ ગુરુકુળના પ્રિન્સિપાલે બ્રેનવોશની વાત નકારી કાઢી છે અને પ્રિન્સિપાલે કહ્યું છે કે સ્વામી ગુરુકુળમાં નથી, તે જૂનાગઢ તરફ ગયા છે. સાહેબ, જે બ્રેનવોશની વાત છે, બ્રેનવોશ નથી બરાબર. અહીંયા તો આ ગુરુકુળ છે બરાબર, આ તો ધાર્મિક સંસ્થા છે. આમાં ધાર્મિક રીતે અને શૈક્ષણિક રીતે બે રીતે અહીંયા જે શિક્ષણ છે એ આપવાનું હોય છે. અને આપણો સંતો જે એ હિન્દુ ધર્મનો પ્રચાર માટે તો સંતો છે,
તો એ હિન્દુ ધર્મ માટે તો એ બધી વસ્તુ છે, દાખલા તરીકે બાળ સ્વભાવો છે બરાબર, આવી સ્વભાવો લેતા હોય છે ને, એમાં વાતો કરતા હોય છે બરાબર. આટલું જ નહીં, બાળકના પરિવારજનો કહી રહ્યા છે કે વિદ્યાર્થી પાસેથી કેટલીક નોટબુક પણ હાથે લાગી છે, જેમાં સ્વામીએ માતા પિતાનો આદર નહીં કરવાના સંસ્કાર આપ્યા હોવાનો દાવો છે. માતા પિતા વિરુદ્ધ કેવા કૃત્યો કરવા, કેમ પરાણે મનાવવા, તેવું લખાણ હોવાનું પણ પરિવારજનોએ જણાવ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે સ્વામી હાલ ગુરુકુળમાં નથી અને ક્યાંય પણ સામે આવી રહ્યા નથી. ઘરેલુ શોધ સંસ્થા સ્કોચની એક રિપોર્ટમાં મોદી સરકારે રોજગારને લઈ મોટો દાવ કર્યો છે. રિપોર્ટમાં બતાવાયું છે કે પીએમ નરેન્દ્ર મોદીના 10 વર્ષના શાસનકાળમાં 51 કરોડ 40 લાખ રોજગારી ઉભી કરાઈ. આ રિપોર્ટ બનાવવા માટે 80 કેસનું અદ્યતન કરવામાં આવ્યું, જેના આધાર પર બતાવવામાં આવ્યું કે ક્રેડિટ યોજનાઓના કારણે 25 કરોડ 20 લાખ રોજગારી ઉભી થઈ, જ્યારે કે 19 કરોડ 17 લાખ રોજગાર સરકારી યોજનાઓથી ઉભી થઈ. રિપોર્ટમાં બિહાર, યુપી, ઓડિશા, બંગાળ જેવા રાજ્યોનું અદ્યતન કરવામાં આવ્યું. રિપોર્ટમાં બતાવવામાં આવ્યું કે કેવી રીતે કોઈ મહિલા કે વ્યક્તિએ સરકારી સહાયતાથી રોજગારી ઉભી કરી. રિપોર્ટમાં બતાવવામાં એ પણ આવ્યું છે કે રોજગાર ઉભો કરવામાં કેવી રીતે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની મદદ મળી. રિપોર્ટમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે ક્રેડિટ યોજના રોજગાર ઉભો કરવામાં મદદ સાબિત થાય છે. અને આ જ કારણ છે કે સરકારની નીતિ, નિવેશ અને યોજનાઓએ વ્યવસ્થાને તેજ ગતિ આપી છે. લોકો પોતાના અને સમાજ માટે રોજગાર ઉભા કરવામાં સફળ થયા છે. આ રિપોર્ટ થકી બતાવાયું છે કે મોદી સરકારે લોકોને પોતાના પગ પર ઉભા થવા અને પોતાના વ્યવસાયને ઉભો કરવામાં મદદ કરી છે. રિપોર્ટમાં મોદી સરકારને લઈને 5 મોટી વાતોનો ઉલ્લેખ કરાયો છે. રિપોર્ટમાં મોદી સરકારની નીતિઓથી કરોડો રોજગારી ઉભી થઈ છે, મોદી સરકારની નીતિઓથી અર્થવ્યવસ્થા મજબૂત થઈ છે, ક્રેડિટ ગેપમાં 12.1% ઓછો થયો, પ્રધાનમંત્રી જનધન યોજનાઓથી બેંક અને લોકોની વચ્ચેનું અંતર ઓછું થયું, પ્રધાનમંત્રી મુદ્રા યોજનાથી કારોબાર માટે લોકો સુધી મદદ પહોંચાડાઈ. આ રિપોર્ટથી સ્પષ્ટ થાય છે કે ફક્ત સરકારી નોકરી જ રોજગારીનું માધ્યમ નથી, એ કારોબાર કે જે લોકો માટે રોજગાર ઉભો કરી શકે છે તે રોજગાર જ છે. એક રોજગાર એ પણ છે કે જેમાં દરેક વ્યક્તિ પોતાની મરજી અને સરકારી સહાયતાથી પોતાના માટે આર્થિક આઝાદીની વ્યવસ્થા કરી શકે. અન્ય મહત્વના સમાચાર. ગુજરાત પ્રદેશ ભાજપના નેતાઓના ઉત્તર પ્રદેશમાં ધામા. યુપીમાં હજુ 41 બેઠકો પર મતદાન બાકી છે, જ્યાં ગુજરાત ભારતીય જનતા પાર્ટીના સંગઠનના નેતાઓ, ધારાસભ્યો, સંસદ સભ્યો અને યુવા મોરચા, અનુસૂચિત જાતિ મોરચા સહિતના મોરચાઓને ભાજપે કામે લગાડ્યા છે, જેમાં ગુજરાત પ્રદેશ પક્ષમાંથી સિનિયર યુવાન નેતાઓને ઉત્તર પ્રદેશની 41 બેઠકો માટેના પ્રચાર પ્રસાર જવાબદારી સોંપી લોકસભામાં ચૂંટણી પ્રચાર માટે મોકલાયા છે. ભાજપની બેઠકો વધુ મજબૂત થાય તે અર્થે ગુજરાત પ્રદેશના નેતાઓ અને દેશના વિવિધ નેતાઓને કામે લગાડ્યા છે. પીએમ મોદીના સંસદીય મતક્ષેત્રમાં વારાણસી બેઠક પર ભાજપના સંગઠન મંત્રી રત્નાકર પાંડે અને કેબિનેટ તથા કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ પણ પ્રચાર કરશે. વારાણસી બેઠક ઉપર પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નાકરજી અને ગુજરાત રાજ્યના કેબિનેટ મિનિસ્ટર આરોગ્ય ઋષિકેશભાઈ અને તમામ કાર્યકર્તા પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. એ પછી અમેઠી, જ્યાં યુવરાજ જે છે, શહેજાદા જે છે રાહુલ ગાંધી, એમને વાયનાડની તરફ સ્મૃતિ દીદી પહોંચાડી ચૂક્યા છે. ત્યાં પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને યુવા મોરચામાંથી સત્યદીપસિંહ પરમાર જે મંત્રી તરીકે કાર્યરત છે એ પ્રચાર કરી રહ્યા છે.